सर्वना हृदय में विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय सियाराम, जय श्री कृष्ण, जय भारत। वेदांत स्वामी याद करू छे तो एक कड़ी हरि कृष्ण हरे हरि ताली ताली साथे मारे हर छे जीवो जोई ने जीवो तो सुंदर मूर्ति रे हरि कृष्णा अय्या नो मारे वाला भक्तजनों, तमे घरे थी निकलो पछी क्या जाऊ छे नक्की करो के एमनो माटा मारो। आज तो नक्की करो ने क्या जाऊ छे। विदाउट डेस्टिनेशन जर्नी इज नॉट पॉसिबल। भाई आटा मैरा कहवा वाला भक्तजनों, सत्संग जारे स्वीकारीए छे त्यारे इट्स डिवाइन जर्नी, एक दिव्य यात्रा शुरू थाय छे। लेट मी रिमाइंड यू द शरणागति मंत्र। तमे कंठी पहेरो छो त्यारे तमने तो मंत्र आवड़े नहीं, ले तमारा वती साधु बोले छे। शु बोले छे? श्री कृष्ण, श्री कृष्ण, त्वं त्वं गतिर मम, गतिर मम, श्री कृष्ण, श्री कृष्ण, त्वं त्वं गतिर मम, गतिर मम। आ साधारण शरणागति नो मंत्र छे। जे तमे महाराज श्री पासे जाओ त्यारे तमारा कान मा पण आ मंत्र आपे छे, श्री कृष्ण त्वं गतिर मम। तो आज आ मंत्र विषे थोड़ी बात करीशुं। एट फर्स्ट वी शुड नो द मीनिंग ऑफ श्री कृष्ण। व्हाट्स द मीनिंग? जन्मंगल स्तोत्र बोलो छो त्यारे बे वार श्री कृष्ण मंत्र आवे छे। तो वाला भक्तजनों, श्री कृष्ण मंत्र बहु प्राचीन मंत्र छे। भगवान श्री कृष्ण प्रगट थया ए पहला थी प्रसिद्ध छे। भगवान श्री कृष्ण प्रगट थया पछी तो ए भगवत तत्वनु अनुसंधान ए मंत्र साथे जोड़ायो, पण आ मंत्र ए पहलानो छे। तो ये पहला नो होय तो हर मंत्र कोई ने कोई तत्व ने इंडिकेशन करे। हर नाम, कोई पण नाम होय तो कोक ने बतावे तो खरो ने, आइडेंटिफाई तो करे। हूँ सागर एम कहू तो जो आ सागर ने, आ सागर आ बैठो, नायडू भाई बैठा है, और पटेल कॉन्क्रीट मंदी भगत बैठा है, देवजी बापा मांडाणी ना दीकरा बैठा, आ बधाय बहु जूना भक्तो छे बधाय। वाला भक्तजनों, तो श्री कृष्ण मंत्र चंद्रेश क्या तो इंडिकेट करतो है, तो क्या कोने बतावे छे? त्यारे आ मंत्रना अपार अर्थो छे, अनेक अर्थो छे। बधाय अर्थ में जाओ तो आज सत्र पूरु थी जाए,
પણ મુખ્ય જે અર્થ છે એ આપને કહું, જી લો. કૃષિર કૃષિર ભૂવાચકઃ ભૂવાચકઃ શબ્દઃ શબ્દઃ ઋણશ્ચ ઋણશ્ચ નિર્વૃત્તિવાચકઃ નિર્વૃત્તિવાચકઃ. શ્રી કૃષ્ણમાં એક શ્રી શબ્દ છે, પછી કૃષ શબ્દ છે અને ઋણ શબ્દ છે. તો શ્રીનો અર્થ છે લક્ષ્મીજીએ સહિત અથવા અપૂર્વ શોભાના સાગર, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. અપાર શોભાના સાગર હોય અને સહજ શોભાના સાગર હોય, તો નેચરલ બ્યુટી. તમારે કોઈ પાસે નેચરલ બ્યુટી નથી, તમે તો આ વાળ ઓળો તો એ વાળ સારા લાગે છે, બરાબર. કપડાને હવે ઇસ્ત્રી કરો તો એ હરખા લાગે છે. તમે જે કંઈ કરો છો તમારી શોભા વધારવા, ઇટ્સ નોટ નેચરલ. ભગવાન સહજ સુંદર છે, એના ચરણ સુંદર છે, એના હસ્તારવિંદ સુંદર છે, એની નાભી સુંદર છે, એમનું વક્ષસ્થળ સુંદર છે, એમનું મુખારવિંદ સુંદર છે. સહજ શોભાના ધામ છે. એટલું જ નહીં, એમને કરુણા આવી કે હું મારી શોભાને વહેંચું. એટલે ભગવાને, શોભા સાગર ભગવાને થોડા બિંદુઓ બ્રહ્માંડમાં છાંટ્યા, એ બિંદુઓથી દેવતાઓમાં સૌંદર્ય આવ્યું. દેવો બહુ સુંદર હોય છે, દેવાંગનાઓ પણ સુંદર હોય છે. તો એ જે સૌંદર્ય આપણે જોયું નથી કોઈ, પણ કહેવાય છે બહુ સુંદર હોય છે. હા, ઇસ્લામ તો કેટલી 72 હૂરની વાતો કરે, હોય કે નહીં ભગવાનને. તો એ જે સૌંદર્ય છે એ એણે છાંટેલો છે. તમે પંખીઓની સામે જુઓ, એક પોપટને લ્યો ને તો કેટલી જાતના પોપટ. એમાં એમેઝોન ફોરેસ્ટના જે પંખીઓ છે, યુ ગેટ લોસ્ટ. જોઈને તમને થાય શું પંખી છે. તો એવું સૌંદર્ય ભગવાને દરેકને આપ્યું. મોર કેવું સૌંદર્ય છે, એમાં સિંહની પણ એક છટા હોય છે, હાથીની પણ એક એનો પ્રભાવ હોય છે. જોતા આવડે ને તો શિયાળીએ હારા લાગે. દરેકમાં કાંઈક ને કાંઈક તો હોય જ. તો એ જે શોભા છે એ, તમે દરિયાકાંઠે ગયા હો અને દરિયાકાંઠે જે બબલ્સ થતા હોય, એ જે બબલ્સ છે એ ક્યાં અને દરિયો ક્યાં. આ દુનિયામાં જ્યાં જ્યાં સૌંદર્ય છે એ મહારાજ રૂપી શોભાના સાગર રૂપી શ્રીહરિ એ સાગરના બબલ્સ છે. તોય આપણને ગુચવી મારે બોલ, રૂપની ઝાળમાં પતંગિયાની જેમ માણસ અટવાઈ જાય છે ને. શ્રી એમને વરેલા છે, શોભાના સાગર છે. એમની વાણી પણ સુંદર છે. તો એમને થયું કે મારી સુંદર વાણીના મહાસાગરમાંથી હું થોડું થોડા અમી છાંટણા વિશ્વમાં વેરું. તો મોર, પપીહા, ચાતક, કેવા સુંદર શબ્દો, નાના નાના બુલબુલ આમ બોલતા હોય ને. પાલા ભક્તજનો, તમે મસાઈ મારા તો જતા હો, નાનભાઈ અમે તો નેચરને બહુ પ્રેમ કરીએ છીએ, પણ હું આપને કહું કે નેચરમાં ધ્યાન કરતા શીખો. જસ્ટ સીટ ડાઉન, એટલે ગાડીમાંથી હેઠા ન ઉતરતા. આ જે વાત કરું છું ને, હોટલમાં બેઠા બેઠા કરજો. જસ્ટ સીટ ડાઉન, ક્લોઝ યોર આઈઝ,
and listen the beautiful song of birds. એવા સરસ પંખીઓ બોલતા હોય, કેવા સુંદર બોલે છે, એ એને આપેલું છે. ઘેરે સાદે રે ગાજે સાંભળી મેઘ નગારા લાજે. પ્રેમાનંદ સ્વામી મહારાજના ઘેરા સ્વરનું વર્ણન કરે છે. તો એ સહજ શોભાના ધામ છે એટલે આગળ શ્રી લાગે છે. પછી ક્રશ, કૃષ્ણના ઘણા અર્થો છે. ખેતી કરવી, ખેંચી લેવું, ભગવાન આકર્ષી લે છે. ખેતી એ કરે છે, ભગવાન ખેતી કરે છે. એનો સાંભો બહુ મોટો છે, એ સાંભાને કોઈ છેડો નથી, સીમાડો નથી. બોલો, હા, ધ હોલ યુનિવર્સ ઇઝ સાંભો ફોર ભગવાન. અને એમાં જો આપણે બધા એમાં ઉગ્યા છીએ, આ એનો હા સાંભો છે. હા, ભગવાન માયાની ખેડ કરે છે. માયા પ્રકૃતિ, એને ક્ષેત્ર કહેવામાં આવે છે. ગીતાજી તમે વાંચો તો માયા ખેતર છે અને ભગવાન ખેડૂ છે અને ચૈતન્યરૂપી બીજને વાવે છે. એમાંથી પશુ પંખી મનુષ્યો વનસ્પતિઓ આ બધું સર્જે છે. પણ એ અર્થ અમારે લેવો નથી. ખેંચી લે છે, આકર્ષે છે, એ અર્થને પણ રહેવા દે. ભગવાન બહુ સુંદર છે, મેગ્નેટની જેમ ખેંચી લે. અહીંયા જે અર્થ છે, ક્રુશ એટલે લિમિટલેસ. ક્રુશ એટલે શું? લિમિટલેસ, જેને કોઈ બાઉન્ડ્રી ન હોય, બાઉન્ડ્રીલેસ, ઇન્ફિનિટ. અને ણ એટલે આનંદ, સુખ. જેનું સુખ લિમિટલેસ છે, આ દુનિયામાં જે સુખ છે ને, એક તો એનું આપેલું છે, એ આપણે નક્કી છે, એનું આપેલું છે. અને જે આપેલું છે એ ક્ષણિક આપેલું છે, મોમેન્ટરીલી આપેલું છે. ઇટ મીન્સ ટાઈમ ઇઝ બાઉન્ડ્રી, કે થોડીક વાર તમને સુખ મળે, પછી ના મળે. ગમે એવા જુવાનિયા હોય, લગ્ન કર્યા હોય તો આખી જિંદગી સુખી રહે, બે વર્ષ માણી લેવું, પછી કાંઈ ન હોય. સમજી ગયા ને બધા? લિમિટલેસ, પછી તો અંદરથી કાંઈનું કાંઈ બધું બવાલ ઊભો થવા માંડે. કોઈ વિષયનો સુખ એ લિમિટલેસ નથી. તો જે જે લિમિટલેસ, ધ ઓશન ઓફ પ્લેઝર, ધ ઓશન ઓફ હેપીનેસ, એવર લાસ્ટિંગ પ્લેઝર, એન્ડ વિધાઉટ કોમ્પિટિટર્સ, વિધાઉટ સ્ટ્રગલ. તમારે થોડું સુખ જોતું હોય તો મહેનત કેટલી કરવી પડે, હરીફાઈઓ કેટલી. એમાં જો સેમ બિઝનેસ હોય તો માથાકૂટનો પાર ન હોય. અને તમે જોજો, આ તકલીફ છે ને જુઈશ લોકોમાં નથી. જુઈશ લોકો જે કરશે ને, બધા હમ્પીન કરશે, અને આપણે કરશું એ ટાટિયા ખેંચવા માટે જ કરીશું એકબીજાને. તો કેટલા સંઘર્ષો છે બોલો, કેટલું કોમ્પિટિશન છે. કોમ્પિટિશન ત્યારે હોય કે વસ્તુ ઇનફ ના હોય, ઓછી હોય. ત્યારે ભગવાનનું જે સુખ છે એ ઇનફ છે, અનફેધોમેબલ છે, માપી ન શકાય એવું છે. એટલે ત્યાં કોમ્પિટિશનની જરૂર જ નથી. જે આવે એને ભગવાન એવા એવા સુખથી ભરપૂર કરી દે છે. કેટલા મુક્તો મહારાજનો આનંદ ભોગવે છે, દરેકને એમ લાગે છે કે મહારાજ મારી પાસે જ છે. ખેર, તો એ જે આનંદનો સાગર છે એ કૃષ્ણ છે. આ અર્થ શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં કર્યો છે, એ હું આપને કહી રહ્યો છું. આજે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ જે મંત્ર છે અને શિક્ષાપત્રીનો જે પહેલો શ્લોક છે, ભગવાન શ્રી કૃષ્ણનું જે ધ્યાન થઈ રહ્યું છે ત્યાં શ્રી કૃષ્ણ પદનો અર્થ જે શતાનંદ સ્વામી કરી રહ્યા છે એ આ કરી રહ્યા છે. તો શ્રી કૃષ્ણ એટલે અપાર શોભાસાગર, સત્યમ શિવમ સુંદરમ,
એવા અને અપાર આનંદનો સાગર એવા જે ભગવાન છે, હી ઇઝ માય ડેસ્ટિનેશન. ધીસ ડિવાઇન જર્ની એન્ડ્સ ધેર. એમના ચરણમાં યાત્રા પૂરી થાય. ગતિર મમ, કંઠી પહેરું છું એટલે મારી યાત્રા હવે શરૂ થઈ છે. આનંદના સાગર શા માટે કહી રહ્યા છે? કારણ કે દરેક અમે કે તમે જે મહેનત કરીએ છીએ એ સુખી થવા જ કરીએ છીએ ને. બોલો, તમે આફ્રિકા ભજન કરવા આવ્યા સુખી થવા આવ્યા છે? મળ્યું કેટલાને એવું નથી કહેતો, પણ આવ્યા છો તો સુખી થવા ને. મળ્યું હજી ફાફા મારીએ છીએ, થોડુંક મળે હળી રહ્યું જાય. ઘણી વાર સામે હમણાં ધંધા મંદા બહુ છે, એટલે ધંધા મંદા છે, લગ્ન કેમ મંદા નથી? ત્યાં તો બરાબર બધા ચોટી પડે છે, બરાબર ના ખર્ચા કરે. આ ઇન્ડિયામાં છે ને મોંઘવારીની રાઈડ ઉપાડ. હા, મોંઘવારી વધી ગઈ. પણ કોઈ એમ બોલે છે કે આવક વધી ગઈ, એટલે આવક વધે તો મોંઘવારી ન વધે. ખાલી ઓલું મોંઘું થયું જ દેખાય છે, પણ પહેલાં કમાતા હતા એ કેટલું હતું, આજે કમાવ છો કેટલું. આ બેરોજગારી, મને તો એવું હસવું આવે. સારા માણસો જે સ્કિલવાળા છે એ મળતા નથી, કંપનીઓ શોધે છે, તો બેરોજગારી શું હશે? નહીં હોય એવું કાંઈ નહીં, પણ મોટે ભાગે જેને કાંઈ કરવું નથી ને મફતનું ખાવું છે ને, એ બેરોજગારી છે. હાલા ભક્તજનો, દરેક માણસો સુખ શોધે છે, પણ સુખ ક્યાં છે એ ખબર નથી, ભૂલી ગયા છે. એટલે કંઠી જ્યારે પહેરીએ છીએ, આ મંત્ર લઈએ છીએ, ત્યારે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, આ મારી હવેથી જે ડિવાઇન જર્ની શરૂ થાય છે એનું લક્ષ્ય આપજો. એ કોણ? હરિ કૃષ્ણ. હરે હરે કૃષ્ણ, હૈયાન મારે આરચે જીવો, જોઈને જીવો છો સુંદર મૂર્તિ રે. હરે કૃષ્ણ, હૈયાન મારે હારે. મહારાજ સહજ આનંદનો સાગર છે, એટલે તો એ સહજાનંદ કહેવાય છે. નામ જ સહજાનંદ છે. તો ઓરિજિનલ નેમ ઓફ ભગવાન નારાયણ ઇઝ શ્રી કૃષ્ણ. ધેન ધ નેમ ઓફ ઇન્કાર્નેશન ઇઝ ઓલ્સો શ્રી કૃષ્ણ. આપણે સમજવું જોઈએ. વાસુદેવ, ધ ઓરિજિનલ નેમ ઓફ ભગવાન નારાયણ ઇઝ વાસુદેવ. ધેન ધ સેમ નેમ ફોર ઇન્કાર્નેશન ઓલ્સો વાસુદેવ, ધ સન ઓફ વસુદેવ. હા, આ શાસ્ત્રોના મર્મો કેટલા સુંદર છે. તો જે સૃષ્ટિનું આદિ કારણ છે, જેમાંથી સર્વ અવતારો પ્રગટે છે, એ જ નારાયણ વેદ કહે છે. જે ભાગવતજીમાં કહે છે કે અવતારાય સંખ્યા હરે સત્વનિધેર દ્વિજા, પરમાત્માના અસંખ્ય અવતારો થાય છે. એ જે પરમાત્માની વાત ભાગવતજી કરે છે, સુખદેવજી કરે છે, સુત પુરાણી કરે છે, એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે આપણે ત્યાં એક શબ્દ વપરાય છે, અનાદિ શ્રી કૃષ્ણ. અનાદિ શ્રી કૃષ્ણ, તો માય ડેસ્ટિનેશન ઇઝ અનાદિ શ્રી કૃષ્ણ. તો હવે તકલીફ એ થાય છે કે હી ઇઝ ધેર. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે એ તો ત્યાં છે, તો કેવી રીતે જાવું ત્યાં? પહોંચાય નહીં,
दूर नगरी रे मेरी दूर नगरी, दूर नगरी रे बड़ी दूर नगरी, कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी हो, दूर नगरी रे बड़ी दूर नगरी हो, दूर नगरी बड़ी दूर नगरी। यार स्टार वॉर्स ફિક્શન છે ને એમાં શરૂઆતમાં જાય તો ફાર ફાર અવે ધ ગેલેક્સી છે ને, એમ ભગવાનનું ધામ ફાર 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 અવે. હવે આપણે એમ કહી છીએ કે મારી ગતિ એ છે, હું આ એટલા માટે નીકળો છું, તો પહોંચાય? ઇટ્સ ઇમ્પોસિબલ. પહોંચ્યું કેમ? ત્યારે ભગવાનને કરુણા આવે છે કે મારા ભગતે પગલાં માંડ્યા છે, મારી પાસે આવવા માટે પગલાં માંડ્યા છે, પણ ઇઝ નોટ એબલ ટુ રીચ મી, મારા સુધી પહોંચી શકે એમ નથી. ત્યારે શું થાય છે ખબર છે? પગથિયે રમતું બાળક આમ દૂરથી માં માં કરે તો માં દોડે કે ન દોડે બોલો, એમ ભગવાનનો ભક્ત મહારાજ આવું છું સ્વીકારજો એમ બોલે ને, એટલે મહારાજ દોડે આવે છે. એ આવે છે એટલે શું? અલખ નગરથી. એવા અલખ નગરથી આવ્યા સ્વામી માણકીએ અસવાર પધાર્યા, જીવન જગદાધાર સ્વામી માણકીએ અસવાર પધાર્યા, જીવન જગદાધાર. અલખ છે કે જેને આપણે જોઈ શકતા નથી, આપણી કોઈ પણ ઇન્દ્રિયો એને પામી શકતી નથી. વી કુડ નોટ સી હિમ, વી કુડ નોટ ટચ હિમ, વી કુડ નોટ હિયર હિમ, વી કુડ નોટ સર્વ હિમ. ઇટ્સ બિયોન્ડ અવર ઓલ લિમિટ્સ, બિયોન્ડ માઇન્ડ એન્ડ બિયોન્ડ ઇન્ટેલેક્ટ. આપણે એનો વિચાર પણ કરી શકતા નથી, આપણે એને વિશે કોઈ નિર્ણય કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં એને કરુણા આવે છે તો એ પોતે અવતરે છે. હિન્દુ ધર્મની મોટા મોટી વિશિષ્ટતા હોય તો આ છે કે ત્યાં જ છે, યા તો એવરીવેર છે એમ નહીં, એ આંખની સામે આવીને ઊભા રહી જાય છે એ ભગવાન. વચનામૃતમાં એટલે મહારાજ કહે છે કે તમારા સર્વને નયન ગોચર વર્તે છે. એ ભગવાન પધારે છે, અવતાર સ્વરૂપે પધારે છે, અર્ચા સ્વરૂપે પધારે છે. અર્ચા સ્વરૂપે આપણે હરિકૃષ્ણ મહારાજ ભગવાનની દિવ્ય મૂર્તિઓ આપણી સન્મુખ વિરાજમાન છે. એ અનાદિ ભગવાન શ્રી કૃષ્ણને આપણા ઉપર કરુણા આવી તો છપૈયામાં ધર્મ ભક્તિને ત્યાં મહારાજ પ્રગટ થયા. આ હરિકૃષ્ણ મહારાજ એ આપણું ડેસ્ટિનેશન છે. શરણાગતિનો મંત્ર અદ્ભુત છે, ઝીલો. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ ત્વમ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ ત્વમ ગતિર્મમ. આનંદના સાગર એવા હરિકૃષ્ણ મહારાજ મારું ધ લાસ્ટ ડેસ્ટિનેશન છે. બાકી તો વચલા પડાવો છે, ધર્મશાળાઓ છે, મોટેલો છે, હોટેલો છે,
હોટેલ ગમે એવી હારી હોય તો એને કાયમી થોડું રહેવાનું હોય, ઉચાળા ભરવાના જ હોય. લાસ્ટ ડેસ્ટિનેશન ઇઝ ધ લોટસ ફીટ ઓફ હરિકૃષ્ણ મહારાજ. આ શરણાગતિ મંત્ર છે. એટલે અમે યુવાનોને તો મજા આવે એ અર્થ કરીએ, કંઠી પહેરે ને તો આ કંઠીનો શેપ નડવાય યુ જેવો લાગે ને, અંગ્રેજીના યુ જેવો કંઠી છે યુ. આ તો મજાકનો અર્થ છે, એ શાસ્ત્રીય અર્થ નથી, પણ આમ મને ગમ્યો છે. આ છે ને યુ છે, એ શું કહે છે, મેક યુ ટર્ન. અમેરિકા જેવા દેશોમાં છે ને આ બધી એક્ઝિટ ને બહાર નીકળવાનું બધું હોય, પછી તમારે જાવું હોય ઈસ્ટમાં ને ઉપડી ગયા વેસ્ટમાં, સમહાવ તમારે મિસ થઈ ગયો રસ્તો, તો ત્યાં ઠેર ઠેર વ્યવસ્થા છે, મેક યુ ટર્ન. જાવું તો ઈસ્ટમાં, ઉપડી ગયો વેસ્ટમાં, ખબર પડી તો શું કરવાનું, યુ ટર્ન. આપણે જાવું તો લાસ્ટ ડેસ્ટિનેશન મહારાજ પાસે, ઉપડી ગયા માયા તરફ. મારે યાર ઘણા ભણતા, જો ઘણા વિદ્યાર્થીઓ ભણતા, પણ એણે આમ રસ્તો લીધો ને અમે આમ લીધો, પછી મન મળે ને કહું મેક યુ ટર્ન, આવી જાવ આ બાજુ. તો કંઠી મેક યુ ટર્ન. નાવ યોર ડેસ્ટિનેશન ઇઝ નોટ માયા ઓર પંચ વિષયા, યોર ડેસ્ટિનેશન ઇઝ મહારાજ. મેક યુ ટર્ન. હવે પાછા વળી જઈએ, ભૂલ થઈ તો થઈ ગઈ, હવે પાછા વળી જઈએ. બાકી તો એક્ઝિટો તો બહુ છે, આફ્રિકામાં હશે કે નહીં મને ખબર નથી, સાંભળ્યું છે કાંઈ તો હવે વધારે થઈ ગઈ છે એક્ઝિટો, ન જવું હોય ત્યાં લઈ જાય ને એવી સરસ એક્ઝિટોની જાહેરાત તો બહુ સુંદર હોય, આવો 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 મસ્ત જાહેરાતો હોય, અને જાય તે ખબર પડે કે આ તો માયા જાળ છે, પણ હલવાઈ ગયા ભાઈ શું કરવાનું બોલો, બહાર કાઢવો કઠણ પડે. કહું છું ને હવે તો તમારે મોબાઈલ એવા થઈ ગયા, હમણાં પૂર્વ આફરી આમ કહેતો હું તો લોન લઈ લ્યો ફોનમાંથી, અને બાપાને ખબર ન હોય ને છોકરાએ લોન લઈ લીધી, બાપો દેવું ભીરા કરે. મેક યુ ટર્ન, ઇટ્સ નોટ યોર ડેસ્ટિનેશન. તમે આંગળીઓ ફેરવો ને તો વિથ રિસ્પોન્સ, વિથ રિસ્પોન્સિબિલિટી ફેરવો, તમને હેરાન ન કરી નાખે. માયા તરફ જતા હતા કંઠી પહેરી, એટલે આ સરસ મંત્ર છે, જીલો. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, ત્વમ ગતિર મમ. હે મહારાજ, હવે મારી ગતિ તમે છો, મારી જર્ની હવે આ તરફ છે, અને એમાં જ સુખ છે. બાકી જે મળશે ટેમ્પરરી હશે, થોડીક વાર હશે. તમે બરબાદ થયેલા યુવા ધનની સામે તો જુઓ, શરીરથી નંખાઈ ગયેલા યુવાનોને જુઓ, કિડની ખતમ કરી નાખી હોય એવા યુવાનોને જુઓ, લીવર ખરાબ થઈ ગયા હોય એ યુવાનોને જુઓ, વ્યવહાર ધોવાઈ ગયા હોય એ યુવાનોને જુઓ, દેવાના ડુંગર થઈ ગયા હોય એ યુવાનોને જુઓ, ઘર બરબાદ થઈ ગયા હોય એ યુવાનોને જુઓ, શું કર્યું તમે? વાય ગતિ ભૂલી ગયા, જ્યાં જાવું તું ત્યાં ન જવાનું. અને પછી પરિસ્થિતિ એવી થાય કે કઈ હાથમાં ન રહે. વાલા ભક્તજનો, છેલ્લી વાત કરું, કદાચ કદાચ આવી સ્થિતિ થઈ હોય ને તો એક જ આધાર છે, સાધુડાઓની પાસે આવવાનું છોડતા નહીં. બસ ભલે તમે તમામ રીતે ખતમ થઈ ગયા હો તોય ભગવાનના સાચા સંતના ચરણમાં આવીને બેસો તો એ તમને બહાર કાઢી લેશે. એ તમને જ્યાં પહોંચવું છે ને ત્યાં હાથ પકડીને પહોંચાડી દેશે. બધું જ છોડજો, છૂટી જાય કદાચ, પણ સાધુડાનો સંગ ના છોડે. પણ એ સાધુઓ બિઝનેસમેન ન હોવા જોઈએ, એ ધ્યાન તો રાખવું પડે. જ્યાં મારું તારું નહીં હોય, જ્યાં પક્ષા પક્ષી ન હોય,
या राग द्वेष न होय एवा निर्भेल अंतःकरण वाला अने हजी जो हूँ कहूँ तो 21मी सदी ने समझना रहा, युवानोनी व्यथाओनी जानना रहा, युवानोनी परिस्थिति ने समझना रहा, एवा कोई साधुड़ाओ एनो संग क्यारे ना छोड़सो तो तमे पाछा तमारा डेस्टिनेशन पहुँची जशो। सारू भक्तों हूँ तमारो वधारे टाइम ले लीधो, एक बहु सारा क्रिश्चन पादरी था, एने गांधी जी साथे प्रेम थयो, एने गांधी जी ने जीसस कहता, तो आखो समाज एना थी विपरीत थई गयो। विपरीत थई गयो एटले एवो थई गयो के एने कोई चर्च में आवा न दियो, एने कोई प्रवचन न आपे, एटले दुख साथे एने गांधीजी ने पत्र लिखो के मारी आ स्थिति थई छे। गांधीजी ए कह्यु के आकाश तारू छत्र छे, वृक्ष ने नीचे तारी व्यासपीठ छे, तो त्यां बेसीने पण प्रवचन कर। हला भक्तजनों साधुओं ने तो आकाश नु छत्र होय, वृक्षोनी शीली छाया ए अमारो व्यासपीठ नु आसन होय। खूब प्रेम थी आवता रहेजो, माला भजन करता रहेजो, लास्ट डेस्टिनेशन भूलाई नहीं ए याद रखजो। अस्तु, धन्यवाद, जय स्वामीनारायण।